હવે ક્વેશ્ચન નંબર 40, આપણને ખબર છે કે ઉષ્મા મેળવવી કે ગુમાવવી એ કેનું કાર્ય છે, તો સપાટીય ક્ષેત્રનું. અને જેમ પ્રાણી નાના કદના એમ એનું સરફેસ એરિયા વધારે, અને જેમ પ્રાણી મોટા કદના એમ એનું સરફેસ એરિયા નાનું. અને જે ઠંડા પ્રદેશો હોય એમાં સપાટીએથી ઉષ્મા ગુમાવી કે મેળવવી એને પોસાય નહીં, અને માટે એન્ટાર્કટિકાના કે ધ્રુવીય વિસ્તારના ઠંડા વિસ્તારો હોય, શીત વિસ્તારો હોય, એમાં જે સસ્તન હોય ને એમાં ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો હોય, અને શરીર મોટા હોય. પ્રાણી શરીર મોટા હોય અને આ ટૂંકા બાહ્યકર્ણ હોય અને ટૂંકા ઉપાંગ હોય, જેથી કરીને સપાટીય ક્ષેત્ર ઘટે તો સપાટી દ્વારા ગુમાવાતી આંતરિક ઉષ્માય ઘટે. અને એ નિયમને શું કહેવાય? એલેનનો નિયમ. અને એનો આન્સર થાય વિકલ્પ ડી. ઓકે.